नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय गुजराती जे मासिक कसोटी छे जून महीनानी एनु पेपर सोल्यूशन जोशुं। एमां छे क्वेश्चन नंबर 1 यानी के प्रश्न नंबर 1। नीचेना प्रश्नोना एक बे वाक्यमां जवाब आपो। अहींया जे आपणे प्रश्नो आपेला छे 4 क्वेश्चन, एना आपणे एक बे वाक्यमां आंसर आपवानो छे। एमां छे पहेलो क्वेश्चन, प्रश्न नंबर 1 के गोपीने आजनी घड़ी रळियामणी शा माटे लागे छे। એટલે પ્રશ્ન શું પૂછેલો છે કે ગોપી છે એને આજની ઘડી એટલે કે આજનો સમય ક્ષણ એને રળિયામણી શું કામ લાગે છે? તો એનો આન્સર છે કે ગોપીને ઘરે આજે વહાલાજી, વહાલાજી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપી છે એને આજની ઘડી એટલે કે અત્યારનો સમય છે એને કેવો લાગે છે? રળિયામણો યાને કે સુંદર લાગે છે। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 2 કે વહાલાજી માટે સેના મંડપ બનાવવામાં આવી રહ્યા છે, કે વહાલાજી છે શ્રી કૃષ્ણ ભગવાન એના મંડપ સેના બનાવવામાં આવ્યા છે? તો કે વહાલાજી માટે લીલા સૂકા વાસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે। તો કે શ્રી કૃષ્ણ ભગવાન માટે જે વાસનું એક લાકડું હોય છે તે વાસના લાકડામાંથી મંડપ બનાવવામાં આવ્યો છે। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 3 કે તરિયા તોરણમાં ક્યાં ક્યાં વૃક્ષના પાંદડા હોય છે? તરિયા તોરણ એટલે કે જે આપણે કોઈ તહેવાર હોય અથવા કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે દરવાજા ઉપર જે તોરણ બાંધીએ છીએ તેને શું કહેવામાં આવે? તો કે તરિયા તોરણનું। તો કે એની અંદર ક્યાં વૃક્ષના પાંદડા હોય છે? તો જોઈએ તો કે તરિયા તોરણમાં આસોપાલવ, આંબો અને નારિયેળી એ 3 વૃક્ષના પાંદડા હોય છે। આસોપાલવ, આંબો અને નારિયેળી એ 3 વૃક્ષના પાંદડા હોય છે। હવે આવશે ક્વેશ્ચન નંબર 4 યાને કે પ્રશ્ન નંબર 4 ગોપીને સૌથી વધારે વહાલો કોણ છે? તો કે ગોપી છે એને સૌથી વધારે વહાલો કોણ છે? તો કે ગોપીને સૌથી વધારે વહાલા શ્રી કૃષ્ણ ભગવાન છે। કોણ છે? તો કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ ગોપીને સૌથી અતિ પ્રિય છે। હવે આવશે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 ની અંદર શું કહેવામાં આવ્યું કે નીચે આપેલા જે સાચા વિકલ્પનો ક્રમ અક્ષર અને પ્રશ્નની સામે જે કૌંસ આપેલો છે તે લખવાનો છે। એટલે શું કીધું કે અહીંયા આપણે જે વિકલ્પ આપેલો છે, પેલા ક્વેશ્ચન આપેલો છે એની નીચે 4 વિકલ્પ આપેલા છે, તેમાંથી જેને બંધ બેસતો હોય વાક્યને તે આપણે ટીક કરવાનો છે। જોશું આપણે પ્રશ્ન નંબર 1 કે નરસૈયાનો સ્વામી એટલે, તો કે નરસૈયો છે જે નરસિંહ મહેતા એનો સ્વામી એટલે કોણ? તો કે એ હાથીઓ, બી ભગવાન, સી કૃષ્ણ કે ડી સખી। તો આપણે ખબર છે કે નરસૈયાનો સ્વામી એટલે કે કૃષ્ણ, તો આન્સરમાં શું આવશે? સી। તો અહીં આપણે સી ટીક કરશું। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 2 કે ગંગા જમનાના નીર મંગાવવાનું કારણ, તો કે જે ગંગા જમના છે એના નીર યાને કે પાણી છે એ મંગાવવું શું કામ, એવું શું કારણ હતું? તો અહીંયા આપણે જોશું વિકલ્પ 4 આપેલા છે તેની અંદર શું કહે છે, એ પગ પખડવા, બી પવિત્ર પાણી પીવા માટે, સી ચોકમાં છાંટવા કે ડી ભગવાનના સ્નાન માટે। તો આપણે ખબર જ છે કે ગંગા જમનાના નીર છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે એના પગ પંખાડવા માટે જે ગોપીઓ મંગાવે છે, એટલે અહીંયા શું આવશે? એ। તો આપણે લખશું કૌંસમાં એ। હવે પછી આવશે ત્રીજો ક્વેશ્ચન કે આજની ઘડી રળિયામણી કાવ્યમાં પૂરો એટલે, તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એ ભરો, બી સંપૂર્ણ, સી આખે આખો અને ડી દોરો। તો અહીંયા એ આન્સર લખશું ભરો। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 2 બ કે નીચેનામાંથી કોઈ એક પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો, એટલે કે અહીંયા જે ક્વેશ્ચન 2 આપેલા છે એમાંથી આપણે ઓનલી ફોર એક જ લખવાનો છે। તો એકનો આન્સર આપણે લખશું અહીંયા કે તમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે તમે કેવી કેવી તૈયારી કરો। આ તમે તમારી ભાષાની અંદર પણ લખી શકો છો, તમને આવડતું હોય તો તમે તમારી રીતે પણ લખી શકો કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે આપણે કઈ કઈ તૈયારી કરીએ છીએ। તો કે અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળી ઝૂડીને સાફ કરીએ છીએ। આપણે ખબર છે ને કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો આપણા ઘરને આપણે પહેલાં સાફ કરી નાખીએ છીએ। મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી જ વિચારી લઈએ છીએ, એમનું આતિથ્ય એટલે કે એને મહેમાનને કઈ રીતે આપણે સાચવવા એનું આતિથ્ય સચવાય
એમની સરભરા સારી રીતે થઈ શકે માટે બધી જ તૈયારીઓ આપણે પહેલાંથી કરી લેતા હોઈએ છીએ. એટલે કે આપણા ઘરે કોઈ પણ મહેમાન આવવાના હોય એટલે આપણે શું કરીએ છીએ કે પહેલેથી આપણું ઘર સાફ કરી નાખીએ, અથવા આપણે કોઈ મહેમાન પહેલાં ફોન કરી દઈએ તો આપણે રસોઈ પણ અગાઉથી એનું આયોજન કરી લેતા હોય છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ત્રણ. પ્રશ્ન નંબર ત્રણની અંદર શું કીધેલું છે કે આપેલા ફકરામાં લીટી કરેલ શબ્દોની જગ્યાએ તેનો સમાનાર્થી શબ્દ કોષમાંથી પસંદ કરી ફકરો ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો એક ફકરો આપેલો છે, કોષમાં શબ્દો આપેલા છે. એ શબ્દ છે જ્યાં અંડરલાઇન એટલે કે લીટી કરેલી છે એ શબ્દ કાઢી અને એના જેવો સમાનાર્થી શબ્દ ઉમેરી અને આપણે ફકરો લખવાનો છે. તો અહીંયા મેં પાછળ તમને અહીં ફકરો આપેલો છે, જોશું આપણને. જોઈએ સમાનાર્થી શબ્દ લખી અને કરશું ત્યારબાદ. હવે જોશું એક મિનિટ કે જો આમ જ નદીના નીર વહી જશે, અહીંયા પાણી હતું તો પાણી શબ્દ છે એનું સમાનાર્થી શું થશે તો કે નીર. તો અહીંયા આપણે શબ્દમાં લખશું, જો આમ જ નદીના નીર વહી જશે તો શું થશે, ગામ સુંદર કેવી રીતે રહી શકશે, ત્યાં જ મલપતો એટલે ડોલતો છે એના જગ્યાએ મલપતો આવશે. તો કે ત્યાં જ મલપતો હાથી આવ્યો, હાથીના ચરણ આ તરફ વળ્યા, તેણે જોયું કે કેટલું સુંદર સ્થળ હતું. રળિયામણું એટલે કે અહીંયા આપણને સમાનાર્થી લખશું સુંદર સ્થળ હતું. પછી તો તેને ત્યાંથી જતા રહેવાનું મન ન થયું અને એણે વૃક્ષો સાથે દોસ્તી કરી. અહીંયા ઝાડ શબ્દ છે, અહીંયા આપણે વૃક્ષો લખશું સમાનાર્થી. તો કે એ હાથી છે તેને અહીંયાથી જવાનું મન ન થયું અને તેને શું કર્યું તો કે વૃક્ષ સાથે દોસ્તી કરી લીધી, મિત્રતા બાંધી. હવે આવશે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર એ નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ ઉપર ચેકો મારો. અહીંયા આપણને બે શબ્દ આપેલા છે, વાક્યને બંધ બેસતા ઉપર ચેકો મારશું. કે ઋષિએ સાપ કે સાપ આપ્યો હતો, તો સાપ છે એક જાનવરનું નામ છે તો અહીંયા સાપ નહીં આવે, ઋષિએ સાપ આપ્યો. મને તો જોઈ રડવું આવ્યું કે રડવું આવ્યું, તો અહીંયા રડવું શબ્દ ન આવે, અહીંયા શું આવશે તો રડવું ઉપર આપણે ચેકો મારશું. અહીંયા આવશે કે મને તો એ જોઈ રડવું આવી ગયું. ત્રીજો ક્વેશ્ચન, પક્ષીઓનું ટોળું ઉડતું આવ્યું, ટોળું કે ટોળું, તો અહીંયા આપણે ટોળું શબ્દ આવે છે, ટોળા ઉપર ચેકો મારશું. ઓકે, ત્યારબાદ આવશે ચોથો ક્વેશ્ચન કે પાણી ભરવા ડોલ મૂકી પણ નરમાં કે નળમાં પાણી ન આવ્યું. તો આપણે ખબર છે કે નર શબ્દ ન આવે, નર છે એક પુરુષવાચક નામ છે એટલે નર ન આવે, તો અહીંયા નળમાં આવશે, તો અહીંયા આપણે નર ઉપર ચેકો માર્યો. ઓકે, હવે આવશે પ્રશ્ન નંબર 4નો બ. નીચે આપેલામાં શબ્દ ગોઠવી વાક્ય બનાવો. એટલે કે અહીંયા આપણે જે શબ્દ આપેલું છે, વાક્ય આપેલા છે, એના શબ્દ શું છે તો કે આડાવાળવા છે, એને આપણે સુધારી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. જોઈએ, છે દિવાળી શણગાર્યું સુંદર આવી ઘર, તો એનો આન્સર શું આવશે કે દિવાળી આવી ઘર સુંદર શણગાર્યું છે. બીજો પ્રશ્ન કે મૂસળધાર થઈ પડ્યો ખેતરોમાં વાવણી શરૂ, તો અહીંયા આપણે સુધારીને કઈ રીતે લખશું કે મૂસળધાર પડ્યો ખેતરોમાં વાવણી શરૂ થઈ. ત્યારબાદ આવશે હવે પછીનો પ્રશ્ન કે મલપતો થકી મીઠડો હરી અતિ ઘેર આવે હાથીઓ મીઠડા થાય. તો અહીંયા તમારી જે કાવ્ય છે એની અંદર પણ આપેલો છે કે ઘેર મલપતો આવે હરી હાથીઓ અતિ મીઠડા થકી થાય મીઠડો. ત્યારબાદ આવશે ચોથો ક્વેશ્ચન કે સાથીઓ મંગળ પૂરો સોહાગણ વહાલાજીના ગવરાવીએ, એટલે શું આવશે તો કે વહાલાજીના મંગળ ગવરાવીએ પૂરો સોહાગણ સાથીઓ. હવે પછી આવશે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર શું કહેવામાં આવ્યું તો કે મેળામાં વિવિધ વ્યવસાયકારો છે એ ગ્રાહકોને બોલાવવા કે આકર્ષણ કરવા માટે ઘણી વખત મૌખિક જાહેરાત કરતા હોય છે. તો અહીંયા આપણે એક જાહેરાત આપેલી છે, પરંતુ અહીંયા આપણે શબ્દમાં એનું વર્ણન કરેલું છે. તો જોઈએ કઈ રીતે, તો કે કોઈ મીઠાઈ વેચનાર હોય તે કઈ રીતે શું શું કરતો હોય છે. તો અહીંયા આપેલું છે કે મીઠાઈ વેચનારને શું કહેવાય છે, જે વેચે છે એને શું કહીએ છીએ આપણે, તો કે મીઠાઈ વેચનારને કંદોયો કહેવાય છે. દરેક તહેવારોમાં કંદયો અવનવી મીઠાઈ બનાવે છે, અલગ અલગ રીતે પોતાની દુકાનને શણગારે છે. દિવાળીના તહેવારમાં ખાસ અને વિજયાદશમીના દિવસે,
તે મીઠાઈની દુકાન પર લોકોની ભીડ વધારે જોવા મળે છે અને આપણે ખબર જ છે કે મીઠાઈ છે એ તહેવારોમાં વધારે જોવા મળે એમાં પણ જ્યારે વિજયાદશમી હોય ત્યારે વધારે પડતા લોકો છે એ મીઠાઈ ખરીદીને ખાતા હોય છે હવે આવશે મદારી તો કે મદારી છે એ ડુગડુગ્યું વગાડે છે બાળકો તેને જોવા માટે ભેગા થાય છે તે બાળકોને અવનવા ખેલ બતાવે છે અને ખુશ કરે છે મદારી સાપનો ખેલ પણ બતાવે છે અહીંયા આપણે બે ત્રણ લીટીમાં લખવાનું કીધું છે એટલે બે ત્રણ લીટીમાં અહીંયા લખેલું છે હવે પછી જોશું પ્રશ્ન નંબર 5 બ તો કે તેની અંદર શું છે તો કે નીચે આપેલા શબ્દનો વાક્ય પ્રયોગ કરો કોઈ પણ એક કરવાનો છે પરંતુ અહીંયા આપણે બે લખેલા છે સખી કે સૌ સખીઓ મળીને મંગળ ગાયે રે બીજું ચરણ ગંગા જમનાના નીરથી શ્રીકૃષ્ણના ચરણ પંખાળે છે તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું જે પેપર સોલ્યુશન છે એ આપણે જોઈ લીધું છે હવે તમે તમારી જે પેપર સોલ્યુશન આપેલું છે તેની અંદર સારા અક્ષરે ઉતારી લેજો